ન કરાવો તો શું થાય? ડોક્ટરે કીધું કઈ ન થાય, માત્ર તમે ઉકલી જાઓ, તમે ગમે તે મિનિટે ઉકલી જાઓ. પેલા મમ્મણે પૂછ્યું કે હું ઉકલી જાઉં તો ખર્ચો કેટલો થાય? તો કે 200 રૂપિયા ઠાઠડી ના થાય ને 500 રૂપિયા લકડા ના થાય, 700 રૂપિયામાં પૂરું થઈ જાય. બોલો તમારે શું કરવું છે? તો કે 700 વાળું મંજૂર છે, 4 લાખ મંજૂર. 700 વાળો હિસાબ ઇકોનોમી છે અને એમાં પતી જતું હોય તો વાંધો નથી. આમાં પણ આ દુનિયાની અંદરમાં માણસો કે જેને 700માં પતી જવું છે, પણ 4 લાખની અંદરમાં ભટ્ટાચાર્ય પાસે એને ઓપરેશન નથી પોસાતું. માત્ર હાઉ સેવ ટુ મની, માત્ર પૈસા જ ભેગા કરો, આવો પણ એક વર્ગ છે. મેં તમારા માટે એના માટે પણ ચોકડી મારી હતી કે તમે લોકો એમાંના માણસ તો નથી જ. જો તમે એમાંના માણસ હોત તો આજે રવિવારે તમે 3 કલાક અમારી પાસે આવીને બેસો, તમે આ ઉપાશ્રયની અંદરમાં આવીને બેસો. કોઈ બોરીવલ્લીથી આવ્યા છે, તો કોઈ ભાઈખલ્લાથી આવ્યા છે, તો કોઈ વાલકેશ્વરથી આવ્યા છે. ગાંઠના ગોપીચંદ ખર્ચીને આવ્યા છે અને રૂપિયા 20નો પાટ ગળાની અંદરમાં વળગાડીની અંદરમાં દાખલ થવું પડ્યું છે. અંદરમાં ગળામાં પહેરવો પડે છે ત્યારે અંદરમાં દાખલ થવાય છે. પેલા ગામડામાં જોયું તો કે બળદના ગળામાં ટોકરો નાખતા હતા, ભેંસના ગળામાં ટોકરો નાખતા હતા. એક અંગ્રેજે એક ખેડૂતને પૂછ્યું કે આ ટોકરો નાખવાનો મતલબ શું? તો કે બળદ ખેતીનું કામ કરે છે કે નથી કરતો? આ મારો બળદ ખેતીનું કામ કરે છે કે નથી કરતો, ખેડે છે કે નથી ખેડતો? એ હાલતો હોય, ગળામાં ટોકરો નાખ્યો હોય તો એમાંથી અવાજ આવ્યા કરે. અહીંયા બેઠા બેઠા પણ મને ખબર પડે કે હું નથી તો એ બળદ કામ કરે છે. પેલો અંગ્રેજ વકીલ હતો, એણે કીધું કે ભાઈ એવો વિશ્વાસ કેમ કરાય? તારો બળદ ઉભા ઉભા પણ ગળું હલાયા કરે, ટોકરો વગાડ્યા કરે તો? બના જોક છે કે ઉભા ઉભા ટોકરો વગાડ્યા કરે. ત્યારે પેલા ખેડૂતે કીધું કે મારો વકીલ, મારો બળદિયો એ બળદિયો છે પણ તારા જેવો વકીલ નથી. એ બળદિયો જરૂર છે પણ તે વકીલ નથી કે ઉભા ઉભા આવા ધંધા કરે ને ટોકરા વગાડે. એ તને ના ખબર પડે અમારો બળદિયો શું કરે છે. એ સમય હતો કે બળદના અને ભેંસના ગળામાં ટોકરા બાંધવા પડતા હતા, આજે મારે માણસના ગળામાં ટોકરા બાંધવા પડે છે. બધા ટોકરા બાંધી મોટા મોટા જ્વેલરી શોપના શો થાય છે, મોટા જ્વેલરી શો થાય છે, ગળાની અંદરમાં ટોકરા વળગાડી વળગાડીને અંદરમાં જવું પડે છે. રૂપિયા 20ના ગોપીચંદ ખર્ચીને તમારે આ શિબિરના માંડવે દાખલ થવું પડ્યું છે. કેટલાક લોકો ફજુલ પ્રલાપો કર્યા કરે છે, કેટલાક લોકોને માત્ર નિંદાઓ જ સૂજે છે. ક્યાં બધા તો શિબિરોની અંદરમાં દૂધપાકના જમણવારો રાખો છો એટલે ખાવા માટે જાય છે. અરે પાગલ, તારી બોબડી બંધ કર, હવે દૂધપાક કોઈ ખાતું નથી ને કોઈ અડતું નથી. મારા જેવાના ડાયાબિટીસ થઈ ગયો છે, આખી જિંદગીમાં મીઠાઈ નથી ખાધી. તોય 16 વર્ષે સાધુ થયો છું, ત્યારથી મીઠાઈ છોડી દીધી છે. 40 વર્ષ મારી દીક્ષા પર્યાય નહીં થાય, અમે કોઈ દિવસ જિંદગીમાં કેરી ખાધી નથી. કે કેરી કોને કહેવાય? મારી દીક્ષા થઈને મારા દાદા ગુરુદેવ શ્રી ભગવાન પ્રેમસુરેશ્વરજી મહારાજા 23માં હું સાધુ થયો અને 24માં મારા ગુરુદેવ કાળ કરી ગયા. મેં ગુરુદેવને ગુમાયા ત્યારથી મેં કાયમ માટે પછખાણ કર્યા કે અરે રે રે, હું કેવો કપાત, કે હું માંડલે માં મારા ગુરુદેવ ચાલી ગયા, ગુરુદેવ ગયા છે એની યાદ શું રાખીશ? મેં મારી જિંદગીમાં કેરી ચાખી નથી, અંતોય મને ડાયાબિટીસ થઈ ગયો છે. અને ગાંડિયાઓ એમ કહે છે કે લોકો દૂધપાક ખાવા માટે, અહીંયા મીઠાઈઓ ખાવા માટે આવે છે.